નમસ્કાર, જાડેશ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે 19/8/2020 અને ખાસ બુધવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર મિત્રો આપની આજ વિશે વાત કરીએ. રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ કહેતા મેષ રાશિ. તો મેષ રાશિના જાતકો આજના દિવસે આ સમયગાળામાં તમારા પ્રયાસોને શુભ ફળ પ્રાપ્ત થઈ શકાય એમ છે. લેખન ક્ષેત્રની અંદર જોડાયેલા કાર્યોની અંદર ચોક્કસ તમે આગળ વધી શકો છો. આ સમયે તમારી રચનાની ઓળખ મળી શકે છે. આ સમય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો, અનુકૂળ અને સાનુકૂળ છે. મિત્રો, વાત કરીએ વૃષભ રાશિની, તો આ સમય પરિવારના સભ્યો વચ્ચે એક મહાન બંધન બનશે. એકબીજા સાથે સમય સાથે આપ એકબીજાનું બંધન વધારશો, તેમજ સારો અવસર પણ મળશે. થોડી દિવ્ય શક્તિ અને વડીલોના આશીર્વાદ મેળવી આપણા દિવસની શરૂઆત કરો. ચોક્કસ આજનો દિવસ સારો રહેશે. પારસ્પરિક જીવનમાં પણ સારો લાભ જોવા મળશે. વાત કરીએ મિથુન રાશિની, તો સારો લાભ પણ સારો કમાશો. આજના દિવસે તમારા પરિવાર મિત્ર તમારી મદદ કરશે. વિલાસિતાની વસ્તુઓ પર થોડી આજના દિવસે ચોક્કસ અસર જોવા મળશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ બહુ સરસ જોવા મળે છે. વાત કરીશું કર્ક રાશિની. જેમ જેમ તમારે વધારે લોકો સાથે વાતચીત કરશો, તેમ તેમ તમારે પારસ્પરિક કૌશલ્ય વધારે, તેમજ તમે આગળ વધી શકશો. કર્ક વાળા જાતકોએ આજના દિવસે તમારા જીવનમાં અનોખો લાભ પ્રાપ્ત કરી શકવાની ક્ષમતા ધરાવો છો. વાત કરીશું સિંહ રાશિની. તમારા પરિવાર એક સુખીદાયી સમયનો અનુભવ અને આનંદ પ્રાપ્ત કરશે. નક્ષત્રો હાલ અનુકૂળ સ્થિતિમાં છે. તમારા જીવનમાં આસપાસનું વાતાવરણ પણ ખૂબ જ સારું છે અને પોઝિટિવ છે. સારા પ્રયાસો દ્વારા જીવનમાં આગળ આવશો. વાત કરીશું આજના દિવસે કન્યા રાશિની. તમે થોડા મહાન ગુરુઓ દ્વારા નિર્દેશિત કરવામાં આવેલા વાક્યોને ચોક્કસ સંભાળીને ચાલજો. આજે તમને સારું પરિણામ મળશે. જૂના સંબંધો પણ સારા તાજા બનશે. પોતાના આત્મવિશ્વાસથી તમારા કાર્યમાં વૃદ્ધિ કરશો. તમારા પ્રયાસો તમને ગર્વ અપાવશે. વાત કરીશું આજના દિવસે તુલા રાશિની. તમે સારી રીતે રમતની અંદર આગળ વધી શકો છો. શારીરિક રૂપથી ચુનૌતીપૂર્ણ ગતિવિધિઓમાં તમે સારી રીતે સક્રિય બની શકો છો. વેપારમાં તમે અદ્ભુત કામ કરશો. તમે મહેનત ખૂબ જ કરશો, જેથી તમને સરળતાથી હાર માનશો નહીં. વાત કરીશું આજના દિવસે વૃશ્ચિક રાશિની. તમને તમારા વરિષ્ઠ પરિવારના સભ્યો પાસેથી સમર્થન મળી શકશે. પ્રમોશનનો લાભ મળશે. તમારી મહેનત તમારા કૌશલ્યને સુધારવા પર હોવી જોઈએ. વ્યવસાયિક નિર્ણય લેતી વખતે ભવિષ્યમાં મળતા લાભને ધ્યાનમાં રાખીને આગળ વધશો. વાત કરીશું ધનરાશિની. સામાજિક ખેલકૂદ, ગીત નૃત્ય જેવી ગતિવિધિઓમાં ભાગ લેશો તો ચોક્કસ આગળ વધશો. પ્રમોશન પણ મળી શકે એમ છે. કંપનીમાં તમારી પ્રતિષ્ઠા વચ્ચે અનેક શક્તિઓનો આનંદ પ્રાપ્ત થશે. તમારા ખર્ચને નિયંત્રિત કરી શકશો. વાત કરીશું મકર રાશિની. તમારા ઘરનું વાતાવરણ સુખદાયક રહેશે, આનંદમય રહેશે. તમારી સમય, તમારી મહેનત અને તમારા પ્રગતિ માટેના રસ્તાઓ વડીલોની તમારી પ્રશંસાથી ખુલી શકશે. પ્રેરણા સ્તરના કારણે તમે આગળ વધી શકશો. વાત કરીશું આજના દિવસે મકર રાશિમાં. તો તમારા સંચાર અને કૌશલ તમારા સામાજિક કૌશલ્યને વિકસિત કરશે. સામાજિક ગતિવિધિમાં તમે આગળ આવશો, તેમજ મહત્વ ભૂમિકા પણ સારી ભજવી શકશો. સમય સામાજિક કૌશલ ઉપર નિયંત્રણ રાખવાનું છે. સ્થિતિમાં સુધારો અને વધારો પણ આવી શકે છે. ગ્રહો અનુકૂળ સ્થિતિમાં છે. વાત કરીશું કુંભ રાશિની. તમારા શિક્ષકોનું નિર્દેશ પ્રમાણે પાલન કરજો. તમે સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. તમારું મુખ્ય ધ્યાન તમારા કરિયર સંબંધિત કાર્યમાં આગળ વધાવજો. પરિણામ હાંસલ કરવા માટે તમે આગળ વધી શકો એમ છો. વાત કરીશું મીન રાશિની. સામાજિક ખેલકૂદ, ગીત તથા નૃત્ય જેવી ગતિવિધિમાં આપ ભાગ લેશો તો ચોક્કસ તમારા જીવનમાં આગળ વધી શકશો. કંપનીઓ તમારી પ્રતિષ્ઠા વધારશે. અનેક શક્તિઓનો આનંદ લેવાનું ચોક્કસ આજના દિવસે રાખો. મિત્રો, તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો અને કઠોર વાણીની અંદર તમારી સંયમતા રાખવાની જરૂર છે. મિત્રો, આજના દિવસે વાત કરવી છે. આજના દિવસે બુધવાર અને અમાવાસ અને શ્રાવણ માસનો છેલ્લો દિવસ કહીએ તો પણ આજે યોગ્ય છે. તો શ્રાવણ વદ અમાસ બરાબર છે, અને એની અંદર પણ બુધવાર ઉત્તમ દિવસ. શાસ્ત્રમાં કહેતું છે કે અમાવાસ્યાના દિવસે ભગવાન શિવનું કરેલું યજન અને પૂજન કોઈ દિવસ વ્યર્થ નથી જતું, એટલે ભગવાન શિવની આમ પણ પૂજા કોઈ દિવસ વ્યર્થ નથી જતી. કારણ ભગવાન શિવને મહાદેવ કહેવામાં આવેલા છે. ભગવાન શિવનું પ્રથમ નામ છે શંભુ, શંભુ કહેતા દયાળુ. ભગવાન શિવને એક કળશ પાણી અર્પણ કરમ હોય તમારા જીવનમાં અને હદ સુખની પ્રાપ્તિ થાય છે. કારણ શિવ જલ ધારા પ્રિય, શિવને જલની ધારા પ્રિય છે. માટે મારી નમ્ર વિનંતી છે, આપના બાળકો વિદ્યાભ્યાસની અંદર ઉત્કર્ષ રીતે ભાગ્યોદય કરે. તમારા સંતાનો ધંધાના ક્ષેત્રની અંદર તેમજ સારી નોકરીની પ્રાપ્તિ કરી શકે, અને અથવા તો નોકરીની અંદર સારું પ્રમોશન અને પ્રગતિ પણ પ્રાપ્ત કરી શકે. તમારા પરિવારમાં આનંદનું વાતાવરણ રહે,
તે માટે ભગવાન શિવના મંદિરમાં જઈ ભગવાન શિવની આજના દિવસે પૂજા કરશું. શિવની પૂજા કરી અને પીપળાના વૃક્ષ આગળ જઈ પાણી ચડાવશું, પિતૃની પણ પ્રસન્નતા પ્રાપ્ત કરશું. તેમજ આજના દિવસે બીલી વૃક્ષના નીચે એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી આજના દિવસે તમારા જીવનમાં અકલ્પનીય ફળ નહીં આપ, કે જેની કલ્પના જ ના થાય તેવું ફળ આપ પ્રાપ્ત કરી શકશો. મિત્રો, તો આ કાર્ય તમે પણ કરો, હું પણ કરું. જીવનની અંદર દરેક આપણા સંકલ્પોને પરિપૂર્ણ કરવામાં આપ સમર્થ બનીએ. આ ZS TVની ચેનલ દ્વારા આપ માધ્યમ બની અને વધુમાં વધુ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો. આપની આજ વિશે અસ્તુત રહી. ઓમ નમઃ. We'll be right back.